ना की कशर पड़स, કશર પડે છે ભગવાન. જો આમાં બીજો હું ધંધો કરવાનો છે આપણે, હે, જે સિવાય કે તાલી પાડ્યા સિવાય બીજું કોઈ કરવાનું છે આપણે? એવી જે બોલો ભગવાન કે આપણે બાજુના ગોમમાં કે ભાઈ અહીં મેળાવડો છે કે ભજન થાય છે, પછી બોલીએ જે એને પાપનું થાય કે પાપ હોય ને આપણે અનમ સનમ કંઈક જોણે અજોણે કંઈક પાપ થઈ ગયું હોય તો જે બોલીએ ને એ પાપ નીકળી જાય. અને બને છે એવું કે જે જે ના બોલે અને જે જે બોલ્યું એનું પાપ નીકળ્યું ને એ જે ના બોલે એ ચોહારે પેહી જાય. એટલે ચેતી દેજો ભગવાન, એટલે પ્રેમથી જોરથી જે બોલવાની. બોલો શ્રી સદગુરુ ભગવાન કી, રમણદાસ મહારાજ કી, પધારેલ હરિગુરુ સંત કી. જે તો પછી પહેલી આપણે કની બોલવી પડે, કને કર્યા ભેગા. જસવંતભાઈ મહારાજ કી, મહેશભાઈ મહારાજ કી, આજ કે આનંદ કી. ધન્યવાદ. જુઓ આપણને ભેગા કને કરે એ મહત્વની વાત. આ ધર્મના મોડવા, આ તો કોક મહારાજના હજાર શિષ્યો હું કેટલા સેવા કે આવા ધર્મના મોડવા બોધ્યા, હે, આપણે જોયા છે કે નહીં? કે તો 12 મહિને ગુરુ મહારાજના ઓગણાય નહીં જતા હોય, કે કહો તો કે ગુરુ મહારાજને બોલાવતા એ ન હોય. માફ કરજો ભગવાન, જે કોઈ હતા તો પછી બોલાવજો, કશો હતો નહીં. કોરોના થઈ એમ કહેજો, કોક વોક વોક તો પાડવો. મારે કી મેળ જ નથી આવતો, મહારાજને કહ્યું આચું કહ્યું, દિલ જ નથી જેનું, જેનું દિલ જ નથી તે મેળ નહીં પડે. હતા અંતસ્કરણે તમે ભાવ કરો, ચોક્કસ તમને એ પ્રાપ્ત થવાનું નહીં રહ્યું. આપણું અંતસ્કરણ શુદ્ધ જોઈએ ભગવાન. કિસમ પર જન્મ ન થાય, હાલ કી માથું દુખતું હતું, જો અહીંયા તાવા આવે ને માથું એ દુખક બધું થાય કે ના થાય? પેલા આવા મહારાજ ઓમ જિલ્લા આગળ, પછી લાવકી તા સેવકનું રસ્તામાં કોણ ઘર સાથે હું જઉં કી ગયો. આ ગુરુ પ્રત્યે ભાવ, તે ભગતનું શેરીમાં આમ ઘર, પછી લાવકી તાને સેવકની હું ખબર લેતો છું તો આમ શૈલીમાં ગુરુ મહારાજને ભાડા આવતા. પછી પેલા ઘરમાં ભંડારીને હું કે અરે હોભળો છો કેવો હો, કે લપ જોણે આપણા ઘર હોમ ઉવડ્યું છે. ગુરુને હું કે લપ આપણા ઘર હોમ ઉવડ્યું છે, ખાટલો ઢાળી દે કે અને હું મોદો થઈ જાઉં છું, અને કે મને ઉપર ગોધડું ઢાળી દે. પછી ઉપર ગોધડું ઉઢાડીને બેન પગ દબાવવા બેઠો બેઠો એટલામાં ગુરુ મહારાજ નજીક આવ્યા કે બેન જય ગુરુ મહારાજ, કે બાપુ જય ગુરુ મહારાજ, કે કોણ આ કોણ હોય જોયું છે? કે એ તો એ ભગત હોય દે બેન, ક્યાંય એ અમારે એ અમારે એ કે હું જોયું છે કે તબિયત બગડી છે બેન, સંસ્કારી કરતો. પછી ઉઠીને ઘરમાં પોણી ભરવા જો, લોટો ભરવા, કે ગુરુ મહારાજ તારી પેલા શેલાના પગ દબાવવા બેસી ગયા. પેલા શેલાના મોઢા પર ગોધડી ઓઢેલી અને પછી હું કે અરે હોભળો તો ગુરુ મહારાજ કેવો હોય, કે પેલું લપસક જ્યુ ગુરુ મહારાજ, હું કે લપસક જ્યુ ગુરુ મહારાજ, હું કે લપ તો નથી જ્યુ, તમારા પગે વળગ્યું છું. તરત પેલા તો ગોધરી બોધરી માથા લઈ કે બાબુજી કે માફ કરજો, કે અરે મૂર્ખા મારે તો તારે કોઈ લઈ લેવું છે, હે, તું જોડે નું કાલ તાવસાડ આવે છે ને મોદું થાય છે, લે કંઈક મારવાથી હું લે જો એની બરકત આવે બરકત. એટલે એવો ભાવ નહીં રાખવાનો ભગવાન. હતા અંતસ્કરણ તમે ગુરુ કરે તમારે કોઈ પ્રાપ્ત કરો. પેલો જુઓ એકલવ્ય કે બિલદાટ નક્કી કે હું બોધ નથી કરતો,
એકલવ્ય માટીનું પૂતળું બનાવ્યું ગુરુ મહારાજનું, બનાવીને એવી ભક્તિ કરી નિષ્ઠાવાન, તો એ આખું જેટલો બોધ હતો ને એટલો એને નક્કી કર્યો હતો. અને જો અંગૂઠો કે ના લેને ને તો અર્જુન ન રાવત. પછી આ ખબર પડી એટલે તો બધી ચર્ચા થઈ કે તારા એકલવ્ય હતો કે આ રીતે કે તું અર્જુનજીને કહેવાય તારા આપણે ગુરુદેવને આ વિનંતી કરી કે ગુરુ મહારાજ આ તો અનોખો રસ્તો કરવો પડે. એ વખત પછી જઈ એકલવ્યને જઈને દ્રોણ ગુરુએ કહ્યું કે ભાઈ તું આ વિદ્યા ક્યાંથી લાવ્યો કે આ ક્યાંથી કીધું તું એ કહ્યું કે મારા ગુરુ મહારાજ પાસેથી કે કયા ગુરુ મહારાજ કે જોઈ લો કે આ પૂતળું બનાવ્યું છે તમારું આ વિદ્યા લીધી તો પછી કે વિદ્યા લેવી તો તારે કંઈક આપવું તો પડક ના ઉપવું પડે કે માગો માગો ગુરુ મહારાજ કે તમે માગો એ હાલો મારે કંઈ કશું નહીં જોતું તારો અંગૂઠો લાયા જ સરી કમરમાં ગાલી લીધી કાપીને હાલી દીધું અંગૂઠું નખા આજે કોઈ આપણે કાપ્યા લે ગુરુ મહારાજને હે નખા કાપ્યા લે આજે જો ગુરુ મહારાજ માગે તો એ ગુરુ મહારાજ મારું માન મારું તન મારું ધન સોતું મારું શીશ તમને હાલી દીધું લ્યો છે એટલો આપણે હાલી દીધું છે ખ્યાલ આવે છે કે આ વાતનો આ તો કોઈ નુકસાન થાય પેલું મારું ઊન મારું કરીએ છે તો નુકસાન અને ગુરુ મહારાજને હાલી દીધું હોય તો આ ગુરુ મહારાજનું છે નુકસાન થાય તો ગુરુ મહારાજનું જાય કે આપણું જાય નુકસાન કરું જાય ગુરુ મહારાજનું જાય કે દુઃખ થાય પણ આ તો હું મારું કંઈ કરીને બેઠા છીએ ને એમો આપણા એક ધન્યવાદ છે આજે આવા ધર્મનું મોડું બોજ્યું છે જુઓ નિસ્વાર્થ આ પરમાર્થ કહેવાય અને આ શરીરે આપણે પરમાર્થ કરવા આવેલું છે મારું તારું કરવા આવેલું નથી એટલે આ રીતે આપણે વિચારી સૂચિને ચાલવા જેવું છે બધા ડાયા છો ભગવાન કોઈ ગોઠવો વાર્તા નહીં આવી સત્સંગ સભામાં જઈએ જ્ઞાનગંગા વહેતી હોય તો જઈએ તો ગોઠવો છૂટી જ હોય ગોઠવો કોઈ ના રાખતા મારો ગુરુ તારો ગુરુ સારું આ આજે રમણદાસ મહારાજને મેં ગુરુ કર્યા હોય અને કદી એક ગુરુ મહારાજ કોઈ કેક ઠાઈ રહી ગયા પછી અમર મહારાજ પાહણ જા અમરદાસ પાહણ કે મારે તો અહીં નથી અપનાવવા મારે તો તમને અપનાવવા લ્યો મો ઓ મો શક્કરવાળા આવક હોય સાહેબ બિલકુલ મારું હું કેવું છું બાળા ભોળા ગુરુ હોય અને જે અપનાવ્યા હોય ને એના ઉપર નિષ્ઠાથી તમે એ નિષ્ઠા રાખો બધું કરીએ થાય ના થાય એવું નહીં ગુરુ એ ગુરુ જ છે ભગવાન હું પોણી પીધું એમ કને કર્યું ભાઈ વગાડજો આપણે અડગો બોલો શ્રી સદગુરુ ભગવાન કી હરિ ગુરુ સંતને જેવતો મળે સત્સંગ સાળ ઈયરની ભમરી બના તો આ મનુષ્યને કેટલી વાર સાધુ કી શેરી ભલી લેવે લેવરાવે નામ ત્યાગી જને એકલા તરે અને ભગત તારે આખું ગામ બોલો શ્રી સદગુરુ ભગવાન કી કે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે બોલો કે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે કે ભોગણા સંતોષી પાવન થાય ઓગણા
ભોગ્યો રે સંતો સાચા જગતનો જાણ્યો રે સંતો સાચા જગતમાં જાણ્યો રે સંતો સાચા જગતનો જાણ્યો રે સંતો સાચા જગતમાં જાણ્યો રે હરિરથ કિરણ યમન હરિરથ કિરણ યમન આજ મારે તો નાનો ચૂરો રે હરિરસ પીવે મને ભાઈ હરિરસ પીવે ને મને ભાઈ આજ મારે સોનાનો સૂરજ ભોગ્યો રે હરિરસ પીવે ને મને ભાઈ હરિરસ પીવે ને મને આજ મારે તો નાનો ચૂરો રે હરિરસ પીવે ને મને ભાઈ હરિરસ પીવે મને ભાઈ આજ મારે સોનાનો સૂરો ગયો રે સંતોની તરણ રી ગણી દોયલી રે સંતોની ચરણ રદલ રી ગણી દોયલી રે સંતોની ચરણ રદલ રી ગણી દોયલી પથર પાણી માતર તાતા પથર પાણી માતર તાતા આજ મારે તો નાનો ચૂર ઉગ્યો રે પથર પાણી માતર તાતા પથર પાણી માતર તાતા આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે આજ મારે તો નાનો ચૂર ઉગ્યો રે આંગણા સંતોથી પાવન થાય આંગણા સંતોથી પાવન થાય આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે સંતો સાચો માર્ગ નો ચીજ છે રે સંતો સાચો માર્ગ નો ચીજ છે મહુ તારે ભવજ પર મહુ તારે ભવજ આજ મારે સોનાનો ચૂર ઉગ્યો રે પર મહુ તારે ભવજ પર મહુ તારે ભવજ આજ મારે સોનાનો ચૂર ઉગ્યો રે ગુરુ જે સિંહ રામ સેવ તારે દાતહ દીરુ રામ કુળ લાગો દાતહ દીરુ રામ કુળ લાગો આજ મારે તો નાનો ચૂર ઉગ્યો રે દાસ દીરુ રામ કુળ લાગાય દાસ દીરુ રામ કુળ લાગાય આજ મારે સોનાનો ચૂર મારે સોનાનો સૂરજ ઉગ્યો રે સંતોથી પાવન થાય આંગણા સંતોથી પાવન થાય આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે આંગણા સંતોથી પાવન થાય આંગણા સંતોથી પાવન થાય આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે આજ મારે સોનાનો સૂરજ અમારા રમદાસ મહારાજ અને હું બે ગુરુભાઈ એક મોઢમાં અમને દેવાન સાધન મળેલી ભગવાન
અને મારા પ્રેમ ગુરુ છે. અમારા આખા ભદ્રેશ્વરમાં જો ભક્તિ લાયા હોય ને તો રામદાસ ચાલે. હું જ ભાઈવાન મારી ભૂલ જો બગો પાછાવડી પાછા 40 કિલોમીટર ચાલી એના બાપુજીની આવું. આ એમની એક કથા કહું. બાપુજી એટલા બધા વિરોધી નહીં હમણાં તે ખાઈ કે અમે વાળામાંથી નું ઘે છે એમ કરીને બે ભાઈ ચોથી છૂટી જોઈ. 10 વાગે તો ભદ્રેશ્વર આવું અને ભજનમાં દેહતા કર્યા. ભજન એક વાર આ તે કંઈ કરી અને 20 વર્ષો લગભગ હું આ પરિશ્રમ કર્યો અને ભક્તિ લાયા હોય ભદ્રેશ્વર મારા પ્રેમ ગુરુ. તો અમારા એવું કંઈ કાર્ય કર્યું છે અને આજે જો એમનું નામ અહીં છે એક આખા પંચમહાલમાં તો છે છોટા ઉદયપુર આમ છે એક છાવણી કોટડાઓ તે ઉદયપુર સુધી રાજસ્થાનમાં એમનું નામ રોશન કર્યું છે. અને ધન્યવાદ છે. મારું શું કહેવું છું જે કંઈ એના આયુ અનુવાયોને કે જે કંઈ એના આચાર્યોને તો એના વચન પ્રમાણે એમને આ જુઓ બગીચો રામદાસને ખીલાયો છે અને એમાં આ ભમરા રૂપિયા આપણે સોરમ લઈએ છીએ. ભગવાન બોલો શ્રી સદગુરુ ભગવાન કી આજ કે આનંદ કી ભજન ગાને વાલે કી ભજન સોંપણને વાલે કી અને ઊંઘને વાલે કી. હાલો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ આપણે બાલુરામ બાપુને. એમને છેલ્લે સરસ વાત કરી કે બોલુંદ્રામાંથી ભક્તિને જો લાવી હોય ભદ્રેશ્વર સુધી તો એક રામદાસ બાપુ અને બાલારામ બાપુ આ બે પુરુષોએ ખરેખર ધીરુરામ બાપુના શરણે ગયા અને ભક્તિને ત્યાં સુધી પહોંચાડી. અને છાપરકોઠામાંથી અને ભદ્રેશ્વરમાંથી ભક્તિ અહીંયા સુધી પહોંચાડી હોય તો એવા રામદાસ બાપુના બે શિષ્ય છે, એક અમરદાસ બાપુ અને એક રમણદાસ બાપુ. આ બે ગુરુ ભાઈઓ છે અને એ બે ભાઈઓ થઈ અને આ અહીંયા સુધી આ ભક્તિને ફેલાવી તો હજારો શિષ્યો આજે આપણી સમક્ષ આ દેખાઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ રમણદાસ બાપુ તેમજ અમરદાસ બાપુને. આ મહિમા એમનો ચાલી રહેલો છે અહીંયા આ વિસ્તારની અંદર. જુઓ તો ખરા નિરાત એ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ ધર્મ નથી, એ તો એક દેશ છે. નિરાત એવો એક દેશ છે અને એ દેશની અંદર સૌ આનંદ કરી રહેલા છે. વિશેષ આગળ વધતા હવે આપણી સમક્ષ ખૂબ દૂરથી ઠેઠ કચ્છ ભુજથી નખત્રાણા તાલુકો અને પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્વાતરીય એવા આરતીરામ બાપુ અહીંયા પધારી ચૂક્યા છે આમંત્રણને માન આપી. જોકે એમને અમે જ્યારે પત્રિકાનું આયોજન કર્યું એ વખતે એમનો અમારી મુલાકાત નહીં થઈ, માફ કરજો, પત્રિકાની અંદર અમે નામ નહીં દર્શાવી શક્યા, પરંતુ માન આપીને અહીંયા ઉપસ્થિત થયા છે તે બદલ તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ. હવે આપણે એમને સાંભળવાના છીએ છે અને આમનો સત્સંગ બહુ મોતી સમાન શબ્દો છે અને આપણે એમને પણ સમય આપીશું, કારણ તો જ કદાચ સમય આપીશું તો સમયને સાચવશું. તો એમના માટે એમને હું 20 મિનિટનો સમય આપું છું. તેઓ આપણને ખૂબ સારું એવું ઉચ્ચકોટીના શબ્દો આજે આ જસવંતભાઈ જે કંઈક આયોજન કર્યું છે અને એમને જે ગુરુપદ મળવાનું છે તેમના સાનિધ્યમાં રહી તેવો સત્સંગ આપશે આરતીરામ મહારાજ નખત્રાના.